હવે જો સ્વાધ્યાય 6.2 દાખલા નંબર બીજો હવે એની અંદર તમારે શું કરવાનું છે કે આપેલી માહિતી પરથી DE સમાંતર BC છે કે નહીં ચેક કરવાનું છે તો આપણે કયો ત્રિકોણ આપેલો છે જોઈ લો તો કે ત્રિકોણ PQR ચાલો હું ત્રિકોણ PQR દોરું છું ધ્યાન આપજો અહીંયા આપણે D બિંદુ અહીંયા T બિંદુ અને આ બેને જોડીએ હવે અહીંયા તમને ચારે ચાર બાજુના માપ આપી દીધા હશે અને પછી તમારે ચકાસવાનું છે કે આ DE એ QR ને સમાંતર છે કે નહીં તારો મતલબ એ થયો કે આપણે જે પ્રમેય 6.1 ભણ્યા એનું પ્રતિપિધન થાય કે જો આ ગુણોત્તર સરખો થાય તો આ DE એ QR ને કેવું થાય સમાંતર થાય તો આપણે પહેલા દાખલાની વિગત લખો ચલો આમાં પહેલો દાખલો ચલો PD કેટલો આપેલો છે ફરી સમજી લો કે PE તમને 3.9 આપેલો છે EQ તમને 3 આપેલો છે તમને PF 3.6 આપેલો છે અને FR તમને 2.4 આપેલો આમાં કશું શોધવાનું છે બધું આપી દીધું છે આગળના દાખલામાં તો કોઈ એક વસ્તુ નહોતું આપેલી બરાબર તમને પણ અહીંયા આપણે બતાવવાનું છે કે આ જે EF છે ને એ QR ને કેવો છે સમાન તેના માટે આપણે શું કરવું પડશે કે ભાઈ FPE અને EQ નો જે ભાગાકાર આવે એ જ ભાગાકાર PF અને FR નો હોવો જોઈએ એટલે પ્રતિવિધાન થયો હતો 6.2 પ્રમેયનો અનુસંધાન આપણે કામ કરી લીધું તો આપણે ભાગાકાર માટે પ્રોસેસ કરીએ PE છેદમાં EQ ચલો આની આપણે કિંમત શોધીએ PE કેટલું 3.9 આ કેટલો 3 હજુ આગળ વધીએ અને 39 કહેવાય છેદમાં 30 કહેલો સંજય કે 30 કેમ થયા ચલાનો ઉડાડો 13 તરી 40 અને 10 તરી 30 3 ગયા કેટલા વધ્યા 1.3 તો આપણો આનો ભાગાકાર 1.3 આવે તો આનો સુધી આપણે PF છેદમાં FR ચલો PF કેટલો 3.6 અને FR 2.4 ચલો બંનેમાં 1.1 છે ને લીક દે દે 10 કા મુકો જો છે તો 36 છેદ માં કેટલા બોલો 12 કરી 36 અને 12 2 4 આ બે સુધી ગયા 3 ના છેદ માં 2 એટલે 1.5 તમે સમજી શકો શું થયું બોલો કે ભાઈ PE છેદ માં EQ અને PF છેદ માં FR સમાન આવતા નથી માટે કહી શકાય કે PE છેદમાં EQ is not equal to PF છેદમાં FR માટે આ EF એ સમાંતર નથી QR તમારે એમ પ્રૂફ કરવાનું હતું કે સમાંતર નથી ખ્યાલ આવી ગયો ચલો હવે આપણે બીજો દાખલો લઈએ બીજા દાખલામાં રહે વિગત લખાવો ચલો એમ મને મતલબ છે બરાબર 4 PE બરાબર 4 સેમી 4 QE બરાબર 4.5 QE 4.5 PE 5 5 5 RF 9 8 8 ઉપર 8 છે નીચે 9 ચલો સમજાઈ ગયો પેલા જેવું છે ચારે ચાર વિગત આપી દીધી છે અને આપણે ચકાસણ શું કીધું છે EF QR શું છે સમાંતર છે બરાબર છે તો આપણે પહેલા શું લેશું ચલો PE છેદમાં QE કિંમત મૂકતા જાવ 4 છેદમાં ચલો 10 કો ઉપર જશે 40 છેદમાં ચલો 8 5 40 અને 9 5 40 આપણે શું થઈ કેટલા વાગે 8 ના છેદમાં આગળ નંબર બરાબર છે હવે આપણે બીજું લઈ લઈએ
બોલો કે માટે કહી શકાય કે આપી દીધું છે, તમારે સમાંતર નથી થતું તો પણ વિધાન ખોટું, એના વિધાન સાથે તમારું મેચિંગ થાય તો વિધાન કેવું સાચું. બરાબર, તો આ પ્રમાણે આપણે બે દાખલા પૂરા કરીએ. ત્રિકોણની સમરૂપતાના સિદ્ધાંતો. હવે વ્યાખ્યાના આધારે જો કોઈ બે ત્રિકોણ અમને સમરૂપતા માટે એક મુદ્દો અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ, એકરૂપ હોવા જોઈએ અને અનુરૂપ બાજુઓ સપ્રમાણ હોવી જોઈએ. વેરી ગુડ, સપ્રમાણ હોવી જોઈએ. દાખલા તરીકે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માટે હું થોડું લખું ઉપર મુજબની વિગતો. તો આવું થાય, ખૂણો એ બરાબર ખૂણો બી બતાવવો પડે, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બતાવવો પડે અને ખૂણો સી બરાબર ખૂણો આર. તથા બાજુની વાત કરીએ તો એબી છેદમાં પીક્યુ, બીસી છેદમાં ક્યુઆર અને એસી છેદમાં પીઆર. તો આવી લાંબી પ્રોસેસ તમારે 6 અંગો તપાસીને કરવી પડે. તો ગણિતશાસ્ત્રીઓ થોડો વિચાર કરો કે એવા કોઈ સિદ્ધાંતો જો બનાવવામાં આવે કે આવા 6 અંગો તપાસવાની જરૂર પડે નહીં, અને બહુ શોર્ટની અંદર આપણે આ કામગીરી કરી શકીએ સમૃદ્ધતા બનાવવા. અને એ જે કામગીરી માટે જે સિદ્ધાંતો બનાવવામાં આવ્યા એ સિદ્ધાંતોને શરતો એવું નામ આપવામાં આવ્યું. તો એની ઉદાહરણ આપું તમને કે દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ રસોઈ બનતી હોય, ભાત ઓસાતા હોય, ભાત બનાવતો હોય, અથવા આપણી મમ્મી ઘરે કુલાવ બનાવતી હોય અને જ્યારે ભાત ઉકળતા પાણીમાં નાખે પછી ચેક કરે ભાત ચડ્યો કે ના ચડ્યો, તો શું કરે? એક દાણો લઈને દબાવે, પછી એક દાણો ચડી ગયો પછી સાઈડમાં મૂકે ભાઈ બીજો લે, તો એક ચડી જાય એટલે હા. તો આને શરત કહેવાય કે એક દાણો જો ચડી ગયો હશે તો બાકીના બધા પણ ચડી ગયા હશે. એવી રીતે કે જો ખૂણાઓ એકરૂપ હશે તો બાજુઓ સપ્રમાણ હશે. આવા કોઈ ચોક્કસ શરતોનો અભ્યાસ કરવામાં આવ્યો અને એ શરતોના આધારે આપણને જુદી જુદી શરતો મળી. એમાંની પહેલી શરત છે ખૂ ખૂ ખૂ. એટલે ગણિતશાસ્ત્રના અભ્યાસ પરથી એવું કહેવાય છે કે જો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓની પ્રત્યેક જોડ સમાન હોય તો તે બે ત્રિકોણોને સમરૂપ કહી શકાય. એનો મતલબ કે બાજુઓ ઓટોમેટિકલી સપ્રમાણ હશે, એને ચેક કરવાની જરૂર છે. હવે જો ખૂ 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 થતી હોય તો ખૂ ખૂ તો થાય જ તે, બહુ સીધી વસ્તુ છે. કારણ કે જો બે ખૂણા એકરૂપ થાય તો બાકીનો ત્રીજો તો થઈ જ જવાનો છે. તો આને ખૂબ સરળ એવું નામ આપવામાં આવ્યું. ત્રીજી શરત એના ઓપોઝિટ બની, ખૂણાને પડતા મૂકો બાજુઓ લઈ લો તો કઈ શરત બની? બા બા બા. તો ગણિતશાસ્ત્રે અભ્યાસ કર્યો કે માત્ર બાજુઓની સપ્રમાણતા ચેક કરી લો, જો બાજુઓ સપ્રમાણ હશે તો ખૂણાઓ કેવા હશે? એકરૂપ હશે, સપ્રમાણ ના કહેવાય. કેવા હશે? એકરૂપ હશે, અથવા તો કેવા હશે? સમાન હશે. ત્રીજી શરત એ આવી કે ખૂણા બાજુની મિક્સ આવી અને એ શરત આપણી બા બા બા. એટલે કે જો કોઈ ત્રિકોણમાં બાજુઓની કોઈ પણ બે જોડ સપ્રમાણ, બે જોડ જ તે ત્રીજી નહીં લેવાનું અને એને અંતર્ગત અંતર્ગત કોણ બોલે છે? બી બોલે છે ને. તો બી વાળો ખૂણો બી અને ક્યુ ખૂણો જો સમાન થાય
तो आ बाकी ना बे खूणे समान થઈ જશે અને આ ત્રીજી બાજુનું માપણ પ્રમાણ પણ આના જેટલું જ થશે એટલે કે બધી વસ્તુ ચેક કરવાની જરૂર એટલે 50% કામ થયું કેટલા ટકા થઈ ગયું 50% જો આમાં ત્રણ બાજુ ત્રણ ખૂણા એટલે 6 તો થઈ જશે કામ માત્ર જો ત્રણ ખૂણા છે આમાં બે ખૂણા આમાં ત્રણ બાજુ છે આમાં બે બાજુ અને એક ખૂણો એટલે તમારું 50% વર્ક છે કેવું થઈ ગયું સરળ થઈ ગયું તો આ સિદ્ધાંતો બનાવવાના કારણે ગણિતશાસ્ત્રીઓને કામમાં સરળતા થઈ ગઈ બરાબર એટલે ભાગ તો એક દાણો ચેક કરીએ તો બધા દાણા ચડી ગયા છે એવું સાબિત થાય એમ અહીંયા પણ ત્રણ ખૂણા ચેક કરીએ તો બાજુ હોય તે બાજુઓ ચેક કરીએ તો ખૂણા તો હોય તો એને આપણે શું નામ આપ્યું સરળ એને શું કહેવાય ત્રિકોણની સમરૂપતાના તો આ સમરૂપતાના સિદ્ધાંતો તમારે લખીને તૈયાર કરવાના છે આપણી બુકની અંદર આપેલા છે તમે એને લખી નાખો બરાબર